गुजरात माटे सारा समाचार आवी रह्या छे। सरदार सरोवर नर्मदा डेमनी सपाटी वत्ता 6 महिनाथी बंध, पावर हाउस सुचालू करवामां आव्युं छे। पावर हाउस सुचालू थता सरकारने रोज करोड़ोनी आवक थई रही छे। नर्मदा डेमनी सपाटी जून महिनाना मध्यमां 127.70 मीटर थई। उपरवासमां महाराष्ट्र अने मध्यप्रदेशमां चालता टर्बाइनना कारणे 29,740 क्यूसेक पाणीनी आवक थई रही छे। तो पाणीनी आवक थता ज नर्मदा बंधना रिवरबेड पावर हाउस अने केनाल हेड पावर हाउस ना टर्बाइन पण थमथमी उठ्या छे। तो जल विद्युत मथको चालू थता सरकारने दररोजनी 17 मिलियन वीज युनिटनी लगभग रूपया 3.51 करोड़नी आवक पण थई रही छे। अने आ वीज उत्पादनमांथी 16% मध्यप्रदेशने 57% अने महाराष्ट्रने 27% वीजळी मळे छे। गुजरात माटे सारा समाचार कही शकाय के जे सरदार सरोवर नर्मदा डेम छे, नर्मदा डेमनी सपाटीमां उत्तर उत्तर वधारो थई रह्यो छे। छेल्ला 10 दिवसथी नर्मदा डेमना ઉપરવાસમાંથી 30,000 થી 35,000 જેટલું કિસક પાણી આવવાને કારણે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે। હાલ નર્મદા ડેમની સપાટી 127.70 મીટરે પહોંચી છે। ઉપરવાસમાંથી એટલે કે જે મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશમાં વરસાદ સારો પડવાને કારણે જે તવા ડેમ છે, ઇન્દિરાસાગર છે, એ ડેમોના પાવર હાઉસ શરૂ કરાતા હાલ 29,000 જેટલું ક્યુસેક પાણીની નવા નીરની આવક નર્મદા ડેમમાં થઈ રહી છે। હાલ તમે જોઈ શકો છો તેમ કે જે નર્મદા ડેમ છે એ ડેમ 121.92 મીટર છે અને જેના દરવાજા લાગ્યા બાદ હાલ એની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી છે। ત્યારે જો દરવાજા ના લાગ્યા હોત તો હાલ નર્મદા ડેમનો નજારો ઓવરફ્લોનો રહ્યો હોત। ત્યારે કહી શકાય કે જે નર્મદા ડેમની જે જીવાદોરી ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, આ જીવાદોરી ખરેખર હાલ જીવાદોરી બની રહી છે। કારણ કે જે નર્મદા ડેમના જે 6 મહિનાથી જે પાવર હાઉસ હતા, આરબીપીએચ અને સીએચપીએચ, એ પાવર હાઉસને ચાલુ કરાતા સરકારને હાલ વીજ ઉત્પાદન થકી કરોડોની આવક પણ શરૂ થઈ ગઈ છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો ગણદેવીમાં દેવથા ડેમના દરવાજા ખોલાયા છે। દેવથા ડેમના 20 દરવાજા ખોલી અને નર્મદામાં પાણી છોડાયું છે, નદીનું પાણી છોડાયું છે। આ ડેમના દરવાજા ખોલાઈ અને નદીમાં પાણીની આવક વધી રહી છે। તો નદી કિનારે આવેલા 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે પાણીનું જોર જેમ વધશે તેમ કાંઠા વિસ્તારમાં રહેતા લોકો હોય તેમને ખાસ એલર્ટ કરવા જરૂરી હોય છે। તો 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગણદેવીમાં દેવથા ડેમના દરવાજા ખોલાયા છે, 20 દરવાજા ખોલી નખાયા છે, કારણ કે પાણીની આવક સતત વધી રહી છે। નદીમાં પાણી છોડાયું છે, એક તરફ વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ પાણીની આવક, અને માટે જ નદી કિનારે આવેલા 21 ગામોને એલર્ટ કરાયા છે। તો પ્રથમ વરસાદથી જ ગુજરાત માટે સારા સમાચાર છે। ચોમાસાના આરંભે જ રાજ્યના જળાશયોમાં 50% પાણી આવી ગયું છે। તો રાજ્યમાં ગત વર્ષે 146% વરસાદના પગલે આ વર્ષે જળાશયોમાં સંગ્રહ પણ સારા પ્રમાણમાં છે। કુલ 206 જળાશયોમાં 25,226 એમસીએમ જળ સંગ્રહ ક્ષમતા સામે અત્યારે 12,623 એમસીએમ જળ સંગ્રહ છે, એટલે કે કુલ ક્ષમતાના 50% પાણી છે। ગત વર્ષે આ સમયે જળાશયોમાં 30% જ પાણી હતું। ગત વર્ષની તુલનામાં આ વર્ષે 20% વધારે પાણી છે। સરદાર સરોવરમાં હાલમાં 68% પાણી છે। તો મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ચાલુ હોવાથી રિવર બેડના ટર્બાઇન શરૂ કરવામાં આવ્યા છે। જો સરદાર સરોવરને બાદ કરીએ તો રાજ્યમાં જળ સંગ્રહની સરેરાશ ટકાવારી 40% થઈ જાય છે। વરસાદની શરૂઆત થતા જ ડેમમાં નવા નીરની આવક થઈ સૌરાષ્ટ્રમાં 80% ડેમમાં 11 ડેમ અડધાથી પોણા ફૂટ સુધી ભરાઈ ગયા છે। ભાદર, વેણુ, બે, બ્રાહ્મણી, વાંસલ સહિતના ડેમમાં અડધા ફૂટની આવક થઈ છે, જ્યારે કે જામનગરના ફોફળ બે ડેમમાં 3 ફૂટ નવા નીરની આવક થઈ છે। ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ પહેલા વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયો છે અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ધોધમાર વરસાદના પગલે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો। દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા ડેમ નીચે આવતા 15 ગામોના પાણીની સમસ્યા હલ થઈ છે અને આમ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ધારંગડી, જીરા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધારંગડી ગામની શેલ નદીમાં પણ પૂર આવ્યું છે। ધારીના ખોડિયાર ડેમમાં નવા નીરની આવક થઈ છે।